गरीमा चणाना લોટમાં હળદર મિક્સ કરી રાખી છે, નાહ્યા પહેલા એ લગાવી લેજે, આજે સાંજે લગ્નમાં જવાનું છે, તું સુંદર લાગીશ। ગરીમાની મમ્મી રમાએ રસોડામાંથી જ ગરીમાને કહ્યું, અરે મમ્મી મારે નથી લગાવવું આવું બધું, હું જેવી છું તેવી જ સારી છું, લગ્નમાં રૂપાળું દેખાવવું આ બધું મને નથી ગમતું, તમે મારી પાછળ ના પડી જાઓ। ગરીમાએ ચિડાઈને એની મમ્મીને જવાબ આપ્યો। ગરીમાની મમ્મીએ એ સમયે તો કંઈ ના કહ્યું, મનમાં ને મનમાં ધૂંધવાતી રહી। બીજે દિવસે પોતાની સહેલીઓ સાથે મોર્નિંગ વોક પર એણે ગરીમાના સાવરાપણ વિશે વાત શરૂ કરી। એણે કહ્યું, જુઓ ને ગરીમાને રોજ કહું છું ચહેરા પર ક્રીમ લગાવે, કેટલા બધા ફેસ વોશ લાવી આપ્યા છે, ચહેરો સુંદર દેખાશે તો લગ્ન માટે છોકરો પણ સારો મળશે, 25 વર્ષની તો થઈ ગઈ છે ગરીમા। એની સહેલીએ કહ્યું, કેવી વાત કરે છે તું, અને કઈ સદીમાં જીવે છે। રમા મને તો આવી વિચારધારાથી જ વિરોધ છે કે કોઈ વ્યક્તિની ઓળખ એના ગોરો શ્યામ બ્રાઉન કે બ્લેક રંગ હોઈ શકે છે, અને એક દીકરી એક સ્ત્રી એની બાહ્ય સુંદરતાથી ઓળખાય, મને આવું જરાય પસંદ નથી। રમા તારો દીકરો પણ શ્યામ છે, શું તે એને ક્યારેય કીધું કે એ પોતાનો રંગ ગોરો કરવા કંઈક કરે? નહીં ને, કેમ કે એ છોકરો છે। આવી વિચારસરણી તું કેટલી પેઢી સુધી ચલાવીશ રમા? એક છોકરી જે કાલે એક પત્ની બનશે, એક માં બનશે, એના માટે જરૂરી છે એનું શારીરિક માનસિક અને બૌદ્ધિક રૂપથી સ્વસ્થ હોવું, એના માટે કોઈ ક્રીમ પાવડરની જરૂર નથી, એના માટે જરૂરી છે દીકરીને ભણાવવું અને ગણાવવું, સમય સમય પર મેડિકલ ટેસ્ટ કરાવવો, કેલ્શિયમ હિમોગ્લોબિન ચેક કરાવવું, આપણે દીકરીઓનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ, દીકરી જ તો છે જે આગળ જઈને માં બનશે, સ્ત્રીઓ જ માનવ જાતિને આગળ વધારે છે, સ્ત્રી ના હોત તો માનવ જાતિ પણ ના હોત। તો હવેથી તું આ ક્રીમ પાવડર ઉપટન છોડીને તારી દીકરીના ખાનપાન પર ધ્યાન રાખ, એનું કેલ્શિયમ વિટામિન હિમોગ્લોબિન ચેક કરાવ, જેથી એ સ્વસ્થ રહે તંદુરસ્ત રહે અને ક્યારેય કોઈ બીમારીનો શિકાર ના બને। રમા પોતાની સહેલીની બધી વાતોની ગંભીરતાને સમજી ગઈ હતી અને એણે નક્કી કર્યું કે હવેથી ક્યારેય દીકરીના રંગને લઈને ચિંતા નહીં કરે, પણ એનું ખૂબ સારી રીતે ધ્યાન રાખશે જેથી દીકરી હંમેશા સ્વસ્થ રહે। દોસ્તો, આજે પણ આપણા સમાજની માનસિકતા છે કે દીકરીનું સુંદર હોવું જરૂરી છે, પણ હવે સમય આવી ગયો છે આપણે આવી ફાલતુ વાતોને પાછળ છોડી દઈએ અને દીકરીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ, દીકરીઓને સમજણ આપીએ જેથી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે। તમારો આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ ઇન હિન્દી મોટિવેશન નામના પેજને। ધન્યવાદ।